ભરૂચમાં ચિંતાજનક રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક ઊંચે જઈ રહ્યો છે. કોવિડ સ્મશાનમાં સતત ચિતાઓ સળગતી રહે છે તો કબ્રસ્તાનમાં પણ દિવસ રાત દફનવિધિ થતી રહે છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો ઉભરાઈ રહી છે. બીજી બાજુ કોરોનાના કારણે બુજાતી જતી મહામૂલી જિંદગીઓ વચ્ચે સ્મશાનમાં ચિતાઓની સતત સળગતી આગ બુઝાવવાનું નામ લેતી નથી તો કબ્રસ્તાનમાં પણ મૈયત સતત આવતી રહેતા દફન માટે અગાઉથી કબરો ખોદી રાખવાની ફરજ પડી રહી છે. ભરૂચ કોવિડ સ્મશાન પણ હવે મૃતદેહોની સતત સળગતી ચિતાઓ અને સ્વજનોના કલ્પાંત રોજની વાત થઈ રહી છે. સરકારી ચોપડે મૃત્યુઆંક વધતો નથી પણ સ્મશાન અને કબ્રસ્તાનના દ્રશ્યો વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે જે અત્યંત ચિંતાજનક કહી શકાય. ભરૂચ કબ્રસ્તાનમાં મૃતદેહોની મૈયત સતત આવતી રહેતી હોવાથી કબરો અગાઉથી ખોદી રાખવામાં આવતી હોવાનું મુસ્લિમ સમાજના અગ્રણી ઇબ્રાહીમ કલકલ જણાવી લોકોને કોરોનાથી સુરક્ષિત રહેવા અને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરી રહ્યા છે. મુસ્લિમ સમાજમાં પણ છેલ્લા 10 દિવસમાં 100 જેટલા લોકોના મોત થતાં તેઓની વિવિધ કબ્રસ્તાનમાં કોવિડ પ્રોટોકોલ આધીન દફનવિધિ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી મુસ્લિમ સમાજમાં 400થી વધુ લોકોના મોતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં કોરોના મૃતદેહોની અંતિમવિધિ અને દફનવિધિના આંકડા તો ઉજાગર થઈ રહ્યા નથી, તેથી વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધુ હશે તે નક્કી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવે તે માટે તમામે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરવા જોઈએ. આજે કોરોનાનું સંક્રમણ એટલું બધું વધી ગયેલું છે કે ભારત દેશમાં આજે 24 કલાકમાં 2,61,000 કેસો બહાર આવેલા છે. એવી જ પરિસ્થિતિ ગુજરાતની પણ છે અને ભરૂચની પણ છે. ભરૂચમાં 24 કલાકમાં 42 મૃતદેહો સ્મશાન ગૃહમાં આવેલા છે. એવી જ રીતના ભરૂચના દરેક કબ્રસ્તાનમાં રોજ 2-3 મૈયતો આવે છે. એવા કબ્રસ્તાનો 10-15 છે, એટલે કે રોજ 15-20 મૃત મૈયતો આવે છે. અને દરેક કબ્રસ્તાનમાં અમે વ્યવસ્થા કરેલી છે, એક કબર તૈયાર રાખેલી છે અને રાત જ્યારે રાતમાં પણ મૈયત આવે છે તો અમે એની દફનવિધિ કરી રહેલા છે. એટલે લોકોએ ખાસ સાવચેતી રાખવાની છે કે પોતે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ના રાખે અને ગાઈડલાઇનને ફોલો કરે અને મેરાવડામાં જવાનું બંધ કરી દે અને જ્યાં વધારે માણસો ભેગા થતા હોય ત્યાં જવાનું બિલકુલ ટાળી દે અને બને ત્યાં સુધી પોતે પોતાની સાવચેતીના રૂપે બધા જ પગલાં પોતે ભરવાના રહેશે. કારણ કે તમે ઘરના વડીલ છો, તમને જો કંઈ થઈ જશે તો તમારી ફેમિલીને શું થશે એ તમારે વિચારવાનું છે, જેથી કરીને દરેક માણસે પોતે આ સંક્રમણની સાંકળને તોડવાના પ્રયત્નો કરવાના છે.